સુરત શહેરના વરાછા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સતત બાઇક ચોરી થવાની ઘટના સામે આવી રહી છે। બાઇક ચોરીમાં પોલીસને થાપ આપીને એક બાદ એક બાઇકની ચોરી કરવામાં સફળ થઈ રહ્યા છે, જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે। સુરતના વરાછા વિસ્તારની અંદર છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ચોરી થવાની ઘટના સામે આવી રહી છે। ડાયમંડ પાર્ક વિસ્તારમાંથી મોડી રાતે તસ્કરો બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ મોડી રાતે રેકી કરીને ડાયમંડ પાર્ક વિસ્તારમાં ઘટનાને અંજામ આપવા જોવા મળ્યા હતા અને ત્યારબાદ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। વરાછા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ડાયમંડ પાર્કમાં બાઇક ચોરી થવાની ઘટના સામે આવી છે। રાત્રે બાઇક ચોરીની ઘટના સમયે એક યુવક બાઇક લઈને ફરાર થઈ જતો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, તેમજ અન્ય એક બે ઇસમો પણ ચોરી થવાની ઘટના સમયે ત્યાં હાજર હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। એના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ટોળકી બાઇક ચોરી કરતી હોવાની ઘટનાને અંજામ આપી રહી છે। વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે।